જામનગર શહેરના વોર્ડ નંબર 9 ના સફાઈ કામદારો દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીઠી આપવામાં આવી હતી. જામનગર શહેરના વોર્ડ નંબર 9 ના કાયમી અને અવેજી સફાઈ કામદારોએ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 9 ના એસએસઆઈ પ્રકાશ મકવાણા દ્વારા સફાઈ કર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે. આ અધિકારી કામદારોને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ઉપરાંત કામદારો પાસેથી નિયમ વિરુદ્ધના કામો કરાવે છે. આ અધિકારી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત આચરી કામદારો પાસેથી વધારાનું કામ કરાવે છે. આ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસની માંગણી કરી કામદારો દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે જો આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આંદોલન અને આત્મવિલોપન કરવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ની અંદર જે એસએસઆઈ પ્રકાશ મકવાણા અને અરવિંદ મકવાણા જે દોઢ મુકાદમ છે તેનો અતિ હદે ત્રાસ વધી ગયો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં સફાઈ કામદારોને ટોર્ચરિંગ કરે છે અને ત્યાંના એસએસઆઈ પ્રકાશ મકવાણા અમારે સફાઈ કામદારો બેનો હાથે હારે અભદ્ર ટિપ્પણી કરે છે, જેમ ફાવે એમ બોલે છે અને વાણી વિલાસમાં કોઈ પણ જાતની મર્યાદા રાખતા નથી. જગદીશ ખેતિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર.